સુરતમાં સામાજિક તત્વોનો આતંક રોજ રોજ વધી રહ્યો છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી। ગોડાદરા વિસ્તારમાં આવેલા આસપાસ મંદિર પાસે કમલેશ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ઘાતકી હત્યા કરાઈ હતી। ગોડાદરાના સાઈનગરના ગેટ પાસે યુવાનની સરા જાહેર ગલીમાં હત્યા કરાતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। તો બનાવને લઈને પોલીસને જાણ થતાં ગોડાદરા પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। નિલેશ કુંવરે મેરા નામ વાપે પાંચ 25-20 જણ થે ઓ લોકોને 5 જણને મારા તમે ભાગા વાસે મેરે કે ગલી વાલે લડકેને 1 જણને મેરે કો બચાયા મેં વાસે ભાગા તો મેરી મમ્મી ઓર મેં પપ્પા મેડિકલ કોલેજ લે ગયા ના તો મેરા ભાઈ કો જે જો 2:30 બજે ગયા ના વાપે ભૂલને કો તો ઉસકો વાપે મારને ચાલુ કર દિયા ઓ લોકોને તો પીછે સે એકને તરવાલ મારી તો સબને પરચે મારના ચાલુ કર દિયા વાપે પરચે મારા જેસે ઓ સબ ભગ્ગે વાસે થી कौन से गैंग के लोग थे और क्या कर रही है? लालू जालिम और गांजा का नशा और हिंदी का नशा करते हुए लोग। कौन से विस्तार में? ये अपना नीलकंठ में करते हुए लोग बॉम्बे बेटा। मारू नाम प्रवीण आयरे छे અને આજે ગોડોદરા વિસ્તારમાં જે ઘટના બની છે જે મિત્રિક છે કમલેશ કુંવર હું એમનો મામો છું એ મારો ભાણેજ છે અને ગત રાત્રે એના જે નાનો ભાઈ છે નિલેશ એ ફરવા નીકળ્યો હતો અને એ સમયે 5-6 લુખવા તત્વો એને મળીને ગાડામગાર કરીને એને માર્યો તો એ પછી ઘરે ગયો મમ્મી પપ્પાને મળ્યો અને મળીને પછી એને જે વાગ્યું હતું અને અત્યારે વરે એને મારેલો રાતમાં તો એ સિમિર હોસ્પિટલ સારવાર લેવા ગયા હતા અને એ સમયે પછી આનો જે મોટો ભાઈ છે એ ત્યાં પહોંચ્યો એ નીકળ્યો હતો હોસ્પિટલ માટે પણ એ જે લોકોએ માર્યો એ લોકોને સમજાવ ગયો તો ભાઈ મારા નાના ભાઈને તમે કેમ માર્યો આમ કરીને સમજણ કરવા ગયો હતો પણ એને એકલાને જોઈને એને એ લોકો જે 5-6 લુખા તત્વો હતા એને અત્યારે એને મારીને જાનથી મારી નાખ્યો હતા। કઈ ગેંગ છે અને શું કરે છે આ ગેંગ? 25 કરીને ગેંગ ઓળખાય છે આ વિસ્તારમાં ગોડોદરામાં ગેર પ્રવૃત્તિઓના ધંધાઓ કરે છે દારૂના અડ્ડાઓ ચલાવે છે ને ખોટા નશાઓ કરે છે। પોલીસ પાસે તમારે શું માંગણી છે? અમને પોલીસ પાસે એક જ માંગણી છે કે આ સુરત શહેરમાં ગુનેગાર પ્રવૃત્તિ રોકાવામાં આવે અને આવા જે ગુનેગારો છે આ ગુનેગારોને કંઈ ને કંઈ દામ આપે અને આ ગુનાહિત પ્રવૃત્તિ કાયદેસર રોકાય કે કારણ આ બીજો કમલેશ ના હોય કોઈ માનો કે દીકરો ના હોય।